કોંગ્રેસના નારાજ નેતા કુંવરજી બાવળિયા પંજાનો સાથ છોડી ગમે ત્યારે કેસરિયા કરી શકે છે, ભાજપમાં જોડાઈ શકે છે કુંવરજી બાવળિયા. હાલ આવી ચર્ચા રાજકોટ, જસદણ અને વિંછિયામાં ચાલી રહી છે. એવું પણ ચર્ચા રહ્યું છે કે બાવળિયા હાલ ભાજપના નેતાઓનો સંપર્કમાં છે. કુંવરજી બાવળિયા જસદણના ધારાસભ્ય છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંથી એક છે. કુંવરજી બાવળિયા કોળી સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે. જો ભાજપમાં કુંવરજી બાવળિયા જોડાઈ જાય તો ભાજપને કોળી સમાજના મતનો પણ ઘણો ફાયદો થઈ શકે. મળતી માહિતી મુજબ બાવળિયાને લોકસભાની ચૂંટણીમાં ભાજપ સુરેન્દ્રનગરની બેઠક પરથી પણ પ્રમોટ કરી શકે છે. તો સાથે જ ભાજપ પોતાના જ બે કોળી દિગ્ગજ નેતાઓ પર લગામ લગાવવાનું પણ મન બનાવી રહી છે. કુંવરજી બાવળિયાને પક્ષમાં મહત્વનું સ્થાન આપી ભાજપ એક કાંકરે બે પક્ષી મારવાની ચાલ પણ અપનાવી શકે છે. આપને જણાવી દઈએ, કુંવરજી બાવળિયા કે જેઓ વારંવાર કોંગ્રેસથી નારાજ હોવાના સમાચાર આવતા રહે છે, ત્યારે ફરી એક વખત કુંવરજી બાવળિયા કોંગ્રેસથી નારાજ થશે. અને આ વખતે એવા પણ સમાચાર છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે કોન્ટેક્ટમાં છે, માટે તેઓ થોડા સમય પછી જો ભાજપમાં જોડાય તેવા સમાચાર મળે તો તેમાં પણ નવાઈ નહીં. આ પ્રકારની ચર્ચાઓ હાલ જસદણ, વિંછિયા, રાજકોટમાં ચાલી રહી છે. સંવાદદાતા અનિરુદ્ધ અમારી સાથે જોડાશે. અનિરુદ્ધ, કુંવરજી બાવળિયા જેઓ વારંવાર જ્યારે પણ કોઈ ચૂંટણી આવે, જ્યારે પણ કોઈ અધિકારીઓની ફાળવણી કરવામાં આવે, નેતાઓની જ્યારે હોદ્દો સોંપવામાં આવે, ત્યારે તમામ વખતે એવી વાત બહાર આવે જ છે કે કુંવરજી બાવળિયા કોંગ્રેસથી નારાજ છે. આ વખતે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે. જસદણ, વિંછિયા, રાજકોટમાં એવી પણ ચર્ચાઓ છે કે તેઓ ભાજપના નેતાઓના સંપર્કમાં છે. રાજકીય બેડાઓમાં શું ચર્ચા ચાલી રહી છે? શું ભાજપના કોળી નેતા તરીકે કુંવરજી બાવળિયા પ્રમોટ થાય તેવી શક્યતાઓ? ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર જે પ્રમાણે વાતો આવી રહી છે, પણ અત્યારે થોડી સમય પહેલા જ આધારભૂત સૂત્રોએ આપણને જણાવ્યું છે કે આજના દિવસની અંદર જ કદાચ કુંવરજીભાઈ કેસરીઓ કેસ ધારણ કરી લેશે. એટલા માટે કે જે પ્રમાણે ગઈકાલે મોડી રાતે તેને વિજય મુખ્યમંત્રી છે વિજય રૂપાણી તેની સાથે એક મિટિંગ પણ થઈ હતી, અને કદાચ આજે સાંજ સુધીમાં એ કોંગ્રેસમાંથી રાજીનામું આપવું, સત્તાવાર રીતે ભાજપના કેસરીઓ કેસ ધારણ કરે તેવી એક ચર્ચા છે. તેના કારણે એક સૌરાષ્ટ્રની અંદર ભૂકંપ પણ આવી શકે છે. એ કદાવર નેતા કહેવાય છે, કોરી સમાજનું તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ત્યારે આપણી વચ્ચે રાજકીય વિશ્લેષણ છે કે જગદીશભાઈ મહેતા તેની સાથે વાત કરતું કે કુંવરજીભાઈની વાતથી સૌરાષ્ટ્રની અંદર કેવી હલચલ આવી શકે એમ છે. એકચ્યુઅલી બહુ મોટી હલચલ આવી શકે એમ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે ક્ષતિ છે, જે ખામી છે, એ કુંવરજીભાઈ પૂર્તિ કરી શકે એમ છે. કારણ કે ઓબીસીનો જે મોટો વોટ બેંક જે છે અત્યારે, એ અત્યારે અલ્પેશ ઠાકોરને કારણે કોંગ્રેસ તરફ છે. ભારતીય જનતા પાર્ટીને કોળી મતદારોની જે બહુ મોટી સંખ્યા છે એનો સપોર્ટ બહુ જરૂરી છે. ઇઝરાયલના પ્રવાસેથી વિજયભાઈ રૂપાણી આવી ગયા છે, અને ગઈકાલથી જ ભાઈ કુંવરજીભાઈ ગાંધીનગરમાં ડેરા તંબુ તાણીને બેઠા છે. એટલે એની એક મુદ્દાનો કાર્યક્રમ છે ભારતીય જનતા પાર્ટીમાં એને સામેલ કરી, અને જે કોળી મતદારો જે છે, જે બહુ મોટી સંખ્યામાં છે અને ભારતીય જનતા પાર્ટીને જેના સપોર્ટની ભારે જરૂર છે, તો એ સપોર્ટ આ પ્રમાણે મળી રહે એવી એની અપેક્ષા છે. અને કુંવરજીભાઈને આપણે બધા વાતો અહીંયા અત્યારે જે મીડિયામાં આવી રહ્યું છે કે પ્રધાનમંડળમાં સમાવેશ કરાશે એવું નથી, લોકસભાની એને ટિકિટ આપવામાં આવશે ભારતીય જનતા પાર્ટી તરફથી, અને એ ચૂંટણી લડે આવી સંભાવનાઓ વધુ પ્રબળ છે. ખાસ કરીને જગદીશભાઈ, વિધાનસભાની અંદર જે સૌરાષ્ટ્ર એ ભાજપનો ગઢ કહેવાય છે, ત્યારે આ વખતે ગઢની અંદર કોંગ્રેસ હાવી થઈ ગઈ હતી, અને એ પણ એક કારણ હોઈ શકે તમે માનો છો? બિલકુલ હાવી થઈ ગઈ હતી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠન ક્ષેત્રે બહુ મોટો એક ગેપ પ્રવર્તી રહ્યો છે. કોઈ એવો જેને કહી શકાય હોલ્ટ વાળો નેતા નથી, પ્રભાવી નેતા નથી કે જે સંપૂર્ણ સંગઠનને એકાગ્ર અને વ્યવસ્થિત રાખી શકે. વિજયભાઈ રૂપાણી એક નેટ એન્ડ ક્લીન એની છબી હોવાના કારણે ઠીક છે, પરંતુ સંગઠનને લાગે વળગે ત્યાંથી એવો પ્રભાવી નેતા હોવા જોઈએ કે જેનો બધા ઉપર હોલ્ટ હોય એ નથી. અને અત્યારે કેટલાક ધારાસભ્યોએ પણ જે રીતે બળવો અત્યારે પોકાર્યો છે, પોતપોતાની વ્યથા રજૂ કરી છે, અને એ અસંતુષ્ટ કે જે પરિભાષા કહે તે, પરંતુ બહુ મોટી એક ભૂકંપ સર્જાય એવી સ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં છે. અત્યારે આ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે કોઈ પણ ભોગે પહેલાં સંગઠનને ક્લિયર કરીએ, અને પછી સરકાર લેવલે પણ પ્રધાનમંડળના વિસ્તરણની વાતો પણ આજે આવી રહી છે. આ બધું થાળે પાડવાની ઘટના છે, એટલે કોંગ્રેસ હાવી વધારે ન થઈ જાય એના માટે તેના પ્રિકોશનના પગલાં ભારતીય જનતા પાર્ટી લઈ રહી છે. ખાસ કરીને જગદીશભાઈ, તમે રાજકારણનું આટલા ટાઈમથી એક રિપોર્ટિંગ કરી રહ્યા છો, ત્યારે ખાસ કરીને રાજકોટમાંથી કદાવર નેતા ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુનું કોંગ્રેસમાંથી રાજીનામું, ત્યારબાદ કુંવરજીભાઈ, તમે આ દ્રષ્ટિને કેવી રીતે કોંગ્રેસને જોવો છો? જુઓ, આ માહોમાહની લડત છે અને ઈગો ક્લેશ જેવું પણ છે. બે નેતાઓ આમ પણ જે ગુજરાતીમાં આપણે તળપદી કહેવાય છે, એક મ્યાનમાં બે તલવાર ન રહીએ,
તો ઇન્દ્રનીલભાઈ જે છે એનું રાજકારણ કેવું હતું? આપવાનું રાજકારણ હતું, લેવાનું નતું, સિવાય કે એક પ્રતિષ્ઠા પદ હોદ્દો, એ સ્વાભાવિક છે. પરંતુ એ સ્વખર્ચે રાજકારણમાં કંઈક પણ આપીને લોકોની સેવા કરીને એક અલગ પોતાનો ઇમેજ ઊભી કરવા માંગતા હતા. અને એની સામે કુંવરજીભાઈ બાવળિયા છે, તો એણે વર્ષો જૂનું એની કોંગ્રેસમાં નેતાગીરી રહી છે એમાં કોઈ શંકા સ્થાન નથી, પણ એની પોતાની એક અપેક્ષાઓ પણ ઘણી બધી હતી. આ બંને ક્ષેત્રનો ટકરાવ થયો અને એ કોંગ્રેસમાં હાઈકમાન્ડ પણ દ્વિધા માર્યું કે કરવું શું. આ સ્થિતિમાં બેન બંનેને સાચવવા જતા ઈગો ક્લેશ થયો. ઇન્દ્રનીલભાઈ રાજગુરુએ કહેવાતું રાજીનામું ભલે મૌખિક છે, હજી તો એની સત્તાવાર આમ તમે જુઓ તો કહી ન શકાય, મૌખિક આપ્યું ને મૌખિક લીધું એના જેવી વાતો છે, પણ એણે રાજીનામું આપ્યું. અને સામા પક્ષે કોંગ્રેસ કુંવરજીભાઈને પણ અત્યારે એટલું મોટું પ્રાધાન્ય આપી નથી રહ્યા, બલકે હવે તો એવી એક ગણતરી થઈ કે રાહુલ ગાંધી નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં આવી રહ્યા છે. અને એણે એવો સંકેત આપ્યો છે કે હવેના લોકસભાની ચૂંટણીમાં યુવાનોને જ તક આપવી, એટલે એ એક બાબત એવી કુંવરજીભાઈને સંદેશો મળી ગયો કે શક્ય છે કે એને સંગઠન બંગઠનમાં ક્યાંક રાખે, પરંતુ આમાં ટિકિટને લાગે વળગે ત્યાં લોકસભાની મળવી અસંભવ છે. એટલે આ બંને ખાલીપો કોંગ્રેસમાં પૂરા ખાલીપો સર્જાયો અને ભારતીય જનતા પાર્ટી તરફ એનું વલણ વધ્યું છે. લોકસભા માનો છો સૌરાષ્ટ્રમાં અને કચ્છની અંદર આના કારણે કોંગ્રેસનું ધોવાણ થઈ શકે? સંપૂર્ણ ધોવાણ તો નહીં થાય, કારણ કે હજી પાટીદાર ફેક્ટર છે, એનું સોલ્યુશન ભારતીય જનતા પાર્ટી વ્યવસ્થિત રીતે કાઢી શકી નથી. એટલું જ નહીં, નીતિન પટેલની જે રીતની કહેવાતી અવગણના થઈ રહી છે અથવા તો જોઈએ તેવું એને માનપાન હજી મારવા નથી આપવામાં આવ્યું, આ મુદ્દો પણ ભારતીય જનતા પાર્ટી માટે હજી એવો ને એવો જ એક પીડિત કરી શકે એવો મુદ્દો છે. એટલે સંપૂર્ણપણે કોંગ્રેસનું ધોવાણ તો નહીં જ થાય. જો વ્યૂહરચના ઘડવામાં કોંગ્રેસના હાઈકમાન્ડ જે છે એ પારંગત નીવડે તો ભારતીય જનતા પાર્ટીને હજી ટક્કર આપી શકે એવી સંભાવના છે, કારણ કે ખેડૂત વર્ગ, નોકરિયાત વર્ગ, વેપારી વર્ગ આ મોટા ભાગે અત્યારે કેન્દ્રથી માંડીને રાજ્ય સરકારની કહેવાતી નીતિઓને કારણે નારાજ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ ખાસ કરીને જોયું કે જે પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર રાજકારણની અંદર જે પ્રમાણે ભૂકંપ આવી રહ્યો છે, ખાસ કરીને મોટા કદાવર નેતા જે સૌરાષ્ટ્રની અંદર તેનું પ્રભુત્વ છે, ખાસ કરીને કોળી સમાજ ઉપર, સૌરાષ્ટ્રની અંદર વસ્તી પણ કોળી સમાજની વધારે છે, તેને ધ્યાનમાં લઈને ભાજપે જે ખેલ પાડ્યો છે કે કુંવરજીભાઈને ભાજપમાં લેવાની જે દાવપેચ ચાલી રહ્યા છે તેને લઈને કોંગ્રેસને 100% ક્યાંક ને ક્યાંક ડેમેજ થશે. જી બિલકુલ અનિરુદ્ધ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ. તો કુંવરજી બાવળિયા જો ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડે તો ખૂબ મોટો ફેરફાર સૌરાષ્ટ્રમાં આવી શકે છે, કારણ કે ભાજપ પોતે અત્યારે કોળી નેતાની શોધમાં છે કે એવો કોળી ચહેરો કે જે કોળી સમાજની વોટ બેંક ભારતીય જનતા પાર્ટીને આપી શકે, અને તેના માટે કુંવરજી બાવળિયાની નેતાગીરી સક્ષમ છે, માટે ભારતીય જનતા પાર્ટી તેને પ્રમોટ કરી શકે છે. તો બાવળિયા કોંગ્રેસને અલવિદા કહી શકે તેવા સમાચાર પણ અહીંયા દર્શાઈ રહ્યા છે. તો બીજી તરફ આગામી દિવસોમાં બાવળિયાનો ભાજપમાં પ્રવેશ નિશ્ચિત છે તેવા સમાચાર સૂત્રો તરફથી મળી રહ્યા છે, માટે કુંવરજી બાવળિયા લગભગ આજે જ જો આ જાહેરાત કરે તો પણ નવાય નહીં, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ગાંધીનગરમાં પણ રોકાઈ રહ્યા છે, અને જો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તો તેઓ સુરેન્દ્રનગર બેઠક પરથી તેમને ઉમેદવાર બનાવી શકે છે. લોકસભાની ચૂંટણીમાં પણ મોટી અસર ભારતીય જનતા પાર્ટીને થઈ શકે છે. ભાજપ પાસે સક્ષમ કોળી નેતા ન હોવાથી તેઓ કુંવરજી બાવળિયાને પ્રમોટ કરે તેવી શક્યતાઓ પણ અહીંયા સેવાઈ રહી છે.